ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। આનંદ કંદ વાત્સલ્ય વારિધિ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અજાત શત્રુ દયાળુ અને ક્ષમાશીલ જેમનું જીવન હતું, વા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સર્વજીવનું હિત ઈચ્છનારા નિર્માની મત્સર રહિત પરમ પૂજ્ય ગુરુ મહારાજ પૂજ્ય મહંત સ્વામી ઉપસ્થિત સર્વે વંદનીય પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા ઓનલાઈન તથા ઓફલાઈન કથાનું શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક ભક્તજનો, બધાને હેતથી જય સ્વામિનારાયણ. મહારાજના લીલા ચરિત્રોથી સભર સર્વશાસ્ત્ર શિરોમણી ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવનની દિવ્ય ગાથાઓનું શ્રવણ કરીએ છીએ. સુરત મુનિ કહે છે, હે રાજન, ષષ્ઠે ની સગ્રામમવાપતસ્ય પંચાલ સંનામ દ્રુમરાજિરમ્યમ શ્રુત્વાતમાયાતમનુપસિંહો ગ્રામ્યે સમં સન્મુખમા જગામ. હે રાજન, ભક્તોને આનંદ ઉપજાવવા માટે લોયામાં મહારાજે દિવ્યાતિ દિવ્ય શાકોત્સવ કર્યો. ત્યારબાદ 5 દિવસ સુધી મહારાજ નાગડકામાં નિવાસ કરીને રહ્યા છે. શુકાનંદ સ્વામીના પ્રશ્ન પૂછવાથી માઘ સ્નાનનો વિધિ, ચાંદ્રાયણ વ્રત કરવાનો વિધિ કહ્યો. હવે પંચાળામાં ચીણાભાઈના મનોરથને પૂર્ણ કરવા માટે મહારાજ સંતો ભક્તો સુરાખાચર વગેરે પાર્ષદોની સાથે નાગડકાથી પંચાળા તરફ જવા માટે પ્રયાણ કરતા હતા. પરંતુ ઝીણાભાઈની ઈચ્છા હતી કે મહારાજ પહેલાં જૂનાગઢ પધારે. માર્ગમાં મહારાજ ઝીણાભાઈને કહે છે કે ભક્તરાજ, પહેલાં અમને પંચાળા લઈ જાઓ, કારણ કે જૂનાગઢ શહેર કહેવાય રાજસી વાતાવરણ હોય, નિવૃત્તિ માર્ગવાળા માટે યોગ્ય નથી. તમે તો જાણો છો કે અમારા જીવનો ઢાળો જડ ભરત સુખદેવજી દત્તાત્રેય ભગવાન ઋષભદેવ ભગવાન એના સરખો છે. વન પર્વતને જંગલમાં રહેવું અમને ગમે છે, મોટા મોટા શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી, માટે અમને પંચાળા જવું જ યોગ્ય લાગે છે. અયમ ગ્રામ સમીચીન સતામ વાસાય સંમત ચીણ દુર્ગ પુરા વાસો ન સદ્યો રોચતે કિલ. માત્ર અમને જ એવી રુચિ છે એવું નથી, અમારા સંતોને પણ એ જ ગમે છે, માટે આપણે પંચાળા જ જઈએ. અવશ્ય તમારો ભાવ છે એટલે જૂનાગઢ 2-3 દિવસ રોકાઈશું, પરંતુ પંચાળા તો અમે 2 મહિના સુધી રોકાઈશું. જેવી આપની ઈચ્છા, યત્રેચ્છા ભવેત તત્ર સદ્ભિહિ સહ સુખમ વસ,
હે મહારાજ, આપની જેમ ઈચ્છા હોય એ પ્રી જવા માટે રવાના થયા છે, ચાલતા જાય છે. ચીણાભાઈ એવા ભક્ત હતા કે મહારાજનો એમની ઉપર અપાર રાજીપો હતો, કારણ કે એમને મહારાજ પ્રત્યે અપ્રતિમ પ્રેમ પણ હતો અને એમનું સમજણનું અંગ પણ એવું જ હતું. પ્રેમ અને સમજણને પરસ્પર સંબંધ છે. પ્રેમ હોય પરંતુ જો સમજણ ન હોય તો એ પ્રેમ આંધળો કહેવાય, ક્યારે ગોથા ખાઈ જાય એનો કોઈ ભરોસો નહીં. અને સમજણ હોય પરંતુ પ્રેમ ન હોય તો એ સમજણ રેતીના કોરા જેવી, કોરા રણ જેવી શુષ્ક બને છે. ઝીણાભાઈના જીવનમાં સમજણ પણ છે અને પ્રેમ પણ છે. મહારાજની બાંધેલી પંચવર્તમાનની મર્યાદાઓને દ્રઢ રીતે પાળે છે. ગામધણી દરબાર હોવા છતાં પણ નાનામાં નાના કોઈ માંદા હરિભક્ત હોય એમની સેવા કરવામાં એ જરાય અચકાતા નથી. આજે પંચાળાની વાટમાં સૌ મહારાજનું સ્મરણ કરે છે, પરંતુ મહારાજ ઝીણાભાઈના જીતેન્દ્રિયપણાને, એમની સેવા ભાવનાના પ્રસંગોને યાદ કરે છે. જૂનાગઢ નવાબના રાજ દરબારમાં મહેફિલ યોજાણી હોય, અફીણના કસુંબા ને દારૂની રેલમ છેલ ઉડતી હોય, મુજરો કરનારી બાઈઓના નાચગાન થઈ રહ્યા હોય, આખી સભા મહેફિલમાં મશગુલ હોય, એવા વિષયી વાતાવરણમાં જેમ કાદવમાં કમળ ખીલે, એમ યોગીની જેમ ઝીણાભાઈ અંતરવૃત્તિ કરી શાંતિથી અલિપ્ત બેઠા હોય, જાણે કે એને મહેફિલની કોઈ અસર જ ન હોય, એવા એના નિર્લેપ ભાવને મહારાજ યાદ કરે છે. પરિવારના સભ્યો જેની સેવા કરવા માટે તૈયાર ન હોય એવી વૃદ્ધ ઉંમરના કમળસિંહભાઈ વાંજા, ભગવાનના ભક્તની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે. મહારાજને વચનોને યાદ કરી જીવનભર જ્યાં સુધી કમળસિંહભાઈ વાંજા જીવે ત્યાં સુધી ખૂબ જ ભાવથી જાતે સેવા કરે. મહારાજ એમના એ ભાવને યાદ કરી વાગોળતા વાગોળતા ભાવ વિભોર થઈ પંચાળા પધાર્યા. વાજતે ગાજતે દરબાર ઝીણાભાઈ, એમના ભાઈ અનૂપસિંહજી, ભાઈ શ્રી દાદાભાઈ, આ સૌ કોઈ ભક્તોએ ખૂબ જ ભાવથી સ્વાગત કર્યું. દરબાર ગઢમાં ઉતારા કરાવ્યા. સંતોને ગામની બહાર પશ્ચિમ દિશામાં ઊંચા ટેકરા ઉપર ખાખરાના વનમાં, જ્યાં સુંદર જગ્યા છે, પર્ણકુટીઓ બંધાવી સંતોના ત્યાં ઉતારા કરાવ્યા. સકુટુંબ સ્વરૂપતે ભક્ત્યવશીકૃત હરી સાર્ધ માસમ સુખે નેવ ન્યવસત તત્ર હિ પ્રભુ. કુટુંબ પરિવારે સહિત હેમંતસિંહ રાજાની ભક્તિને વશ થઈ મહારાજ પંચાળા 1.5 મહિના સુધી રોકાયા છે. સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા છે. સુખપૂર્વક એટલે કેવી રીતે? શતાનંદ સ્વામી લખે છે, યથોત્તમસ્ય નૃપતે ગૃહમ દુર્ગ પુરે પ્રભુ સ્વકીય મેવાસ્તિ તથા ગૃહમ તસ્યાપ્યભૂત કિલ. કે જેવી રીતે દાદાના દરબારને મહારાજે પોતાનો માન્યો, ગઢડું મારું હું ગઢડાનો એ તો કે દીએ નથી મટવાનો. જેમ દાદાના દરબારને મહારાજે પોતાનું ઘર માન્યું છે, બસ એવી જ રીતે ઝીણાભાઈના દરબાર ગઢને મહારાજ પોતાનું જ ઘર માનીને સુખપૂર્વક ત્યાં રહેવા લાગ્યા છે. હજારો નર નારીઓ દેશ દેશાંતરથી મહારાજના દર્શનના અતિ ઉત્કંઠાવાળા થઈ અને આવે છે. પ્રત્યહં ચ સભા સંસ્થો નિજ ભક્તાંસ ઈશિતા બ્રહ્મ વિદ્યા પ્રકારાંશ્ચ
વેદોક્તાનાપ્યુબુબુધ. પ્રતિદિન મહારાજ સંતો ભક્તોની મધ્યે રત્નજડિત સિંહાસન ઉપર બિરાજિત થઈ વેદોક્ત અનેક પ્રકારની બ્રહ્મ વિદ્યાઓનો, એકાંતિક ભાગવત ધર્મોનો પોતાના આશ્રિતોને સારી રીતે બોધ આપે છે. મહારાજના મનમાં એક દિવસ વિચાર આવ્યો કે સાથે ફરનારા પાર્ષદોને દરરોજ અમે સાથે હોઈએ એટલે મેવા મીઠાઈ જમવા મળે છે, એટલે રસાશક્તિ થોડીક વધી ગઈ છે, કાંઈક કરવું પડશે. ચીણાભાઈને બોલાવ્યા, ભક્તરાજ અમે અહીંયા આવ્યા તો છીએ, પણ તમારે જો અમને વધારે રોકવા હોય એવી ઈચ્છા હોય તો અમારી એક શરત છે. બોલો ને મહારાજ, શું શરત છે? ચીણાભાઈ, અમારા પાર્ષદો ઘણા સમયથી અમારી સાથે ફરે છે. એ બધાનું કહેવું એમ છે કે ઘણા દિવસથી અમે મહારાજ સાથે ફરીએ છીએ એટલે મેવા મિષ્ટાન જમીને અમે તૃપ્ત થઈ ગયા છીએ. હવે મહારાજ તમે ખોરી જારના રોટલા જમાડો ને. કેમ સુરા બાપુ, એ જ કહેવું છે ને તમારું? સુરા બાપુ તો વારે વારે મને કહે છે કે મહારાજ હવે જો ખોરી જારના રોટલા જમાડો ને તો જ અમે તમારી સાથે રોકાઈશું. ચીણાભાઈ કહે કે મહારાજ, પણ આવા મોટા ભક્તો, આપના સંતો અમારા દરબારગઢમાં પધાર્યા હોય, અમારી સંપત્તિ આપના માટે ન વપરાય તો મહારાજ એ ધનની સાર્થકતા ન કહેવાય માટે મહારાજ એ આગ્રહ ભક્તો કરે એ તો ઠીક, પણ મહારાજ આપ તો સમજો છો ને, તો તમે અમારું નહીં માનો એમ ને? ના મહારાજ, એવું નથી. મહારાજ જેમ કહો એમ. તો ખોરી જારના રોટલા બનાવડાવો તો અમે રોકાઈ છું. સુરા બાપુ આમ નેજવા માંડીને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય આકાશ ને પાતાળ દસે દિશામાં મેળ્યા જોવા. શું જુઓ છો? મહારાજ હું જોઉં છું કે બીજો કોઈ ભગવાન છે? આ ખોરી જારના રોટલા ખવડાવે એવા ભગવાન સાથે કેમ રહેવું? મહારાજ હું જોઉં છું કે કોઈ ભગવાન છે, પણ કરવું શું? તો મળી ગયા મહારાજ કહે બીજા ભગવાન. ના મહારાજ, અમારા માટે તો આપ એક જ ભગવાન છો, અમારા માટે તો આપ એક જ સર્વસ્વ છો. કલ્યાણનો ખપ છે એટલે ખોરી જારના રોટલા ખાઈને પણ તમારી સાથે અમે રહીશું. મહારાજે ખોરી જારના રોટલા કરાવડાવ્યા. મને કમને ઝીણાભાઈને વાતનો સ્વીકાર કરવો પડ્યો. ભક્તોના મોઢા તો લંગાઈ ગયેલ રીંગણા જેવા થઈ ગયા. મહારાજ પંક્તિમાં પોતે પીરસવા માટે આવ્યા અને જે ભક્તોએ ક્યારેય સમગ્ર જીવન દરમિયાન ખોરી જારના રોટલા જમ્યા ન હોય એ તમામ ભક્તો મહારાજની ઈચ્છાથી ખોરી જારના રોટલા જમે છે. કાંઈ જમવા મળતું નહોતું, અતિશય ગરીબી ઘરમાં હતી એટલે મહારાજની સાથે ફરતા હતા એવું નહોતું. એ તો મોટા ગામ ધણીઓ હતા, જાગીરદારો હતા, એમ છતાંય મહારાજના વચનોને પાળવા માટે બધા જ પ્રેમથી એ જમે છે. સૌને બળ મળે એટલે મહારાજ પણ રોટલો જ મંગાવી અને પ્રેમથી જમવા લાગ્યા. હવે મહારાજ જમતા હોય એટલે પછી તો કોઈ કાંઈ એક શબ્દ પણ બોલે નહીં. આમને આમ કરતા બીજો દિવસ પસાર થયો, ત્રીજો દિવસ, ચોથો દિવસ પસાર થયો. પંક્તિ પડી, ખોરી જારના રોટલા પીરસાણા. સુરા બાપુને થયું કે હવે કંઈક યુક્તિ કરીએ. મહારાજને સાદ કર્યો, મહારાજ એ આ અલૈયાને હવે વિમુખ કરો. મહારાજ કહે કેમ? એ મહારાજ આ અલૈયો સ્વાદ કરતો છે, રોટલીની આરે લાકડાનું અથાણું સાવતો છે, મહારાજ એને વિમુખ કરો. મહારાજે પૂછ્યું કે કેમ સ્વાદ કરો છો અલૈયા?
લાકડાનો ટુકડો મોઢામાં નાખતા નાખતા મહારાજ મહારાજને કહ્યું, મહારાજ એ આ રોટલો કેમે કરીને ગળે નથી ઉતરતો, એટલે લાકડાના ટુકડાથી થોડોક ધક્કો મારું છું, અંદર ઉતરી જાય. મહારાજ બધી જ યુક્તિઓ સમજી ગયા. ઝીણાભાઈને બોલાવ્યા, કહ્યું આવતીકાલે સારામાં સારી દૂધપાકની રસોઈ બનાવડાવો અને આપણે સૌ સંતો ભક્તોને જમાડવા છે. ઝીણાભાઈ તો રાજી થઈ ગયા, બીજા ભક્તોએ રાજી થઈ ગયા કે હાઈશ, આ ઝાર બલા ગઈ. ઝીણાભાઈ ભારે ઓસથી ભાત ભાતની રસોઈ કરાવી મહારાજ અને કાઠી ભક્તોને પાર્ષદોને જમાડવા લાગ્યા છે. અનેક રીતે પ્રકરણ ફેરવી ભક્તોને આનંદ પમાડે છે. ભક્ત હૃદયમાં રહેલી અવ્યક્ત વાસનાઓને મહારાજ નિર્મૂળ કરે છે. આવી અનુપમ અને અલૌકિક રીત જોઈ હરિસ્મૃતિમાં નિષ્કુળાનંદ સ્વામી ઉલ્લેખ કરે, પ્રકરણ ફેરી ધર્મ થાપતા દ્રગે દીઠા છે, કરતા નિજ જનને નિમરતા દ્રગે દીઠા છે, પંચ વિષય પરાજય કરી દ્રગે દીઠા છે, જીવને ભજાવતા હરી દ્રગે દીઠા છે, કેનેક કેવું ઘટે તે કેતા દ્રગે દીઠા છે, કોઈનું સાંભળી પણ લેતા દ્રગે દીઠા છે. જેને કહેવું ઘટે એને મહારાજ કહેતા, કોઈનું સાંભળી પણ લેતા. દરરોજ મહારાજ યાદી આપે એવું નહીં, કોઈ કહેવા આવે, આખા બોલા ભગત હોય ને કહેવા આવે તો, એટલે ક્યારેક આપણે પણ સાંભળી લઈએ એમાં કાંઈ વાંધો નથી. પંચાળામાં રહીને મહારાજ શિવરાત્રિ, વસંત પંચમી, નરનારાયણ ભગવાનના પ્રાગટ્યોત્સવ વગેરે ઉત્સવો વિજવા. એકવાર બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો મહારાજની સન્મુખ બેસી મહારાજના દર્શન કરે છે. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, શ્રી કૃષ્ણ ભગવાને શરદ પૂર્ણિમાની રાત્રિએ એક ગોપી એક કાન મહારાસ રમાડી અને દિવ્ય આનંદની અનુભૂતિ કરાવી હતી, મહારાજ એવો આનંદ આપ ક્યારે કરાવશો? મહારાજ અમને પણ તમારી સાથે રાસ રમવાની ઈચ્છા છે. સ્વામી અમે આપનો મનોરથ પૂર્ણ કરીશું, પરંતુ એક શરત છે. બોલો ને મહારાજ, શું શરત છે? અમે રાસ આપની સાથે રમીશું, પરંતુ તમારે નવા નવા કીર્તનોની રચના કરવાની. મોબાઈલમાં જોઈને કીર્તન ગાવાના એમ નહીં, જૂના રચેલા કીર્તનો ગાવાના એમ પણ નહીં, નવા નવા કીર્તનોની રચના કરવાની. એક કીર્તન પૂરું થાય તો બીજું કીર્તન રચવાનું, બીજું પૂરું થાય તો ત્રીજું, ત્રીજું પૂરું થાય તો ચોથું, ચોથું પૂરું થાય તો પાંચમું. જ્યાં સુધી તમે કીર્તનોની રચના શરૂ રાખશો ત્યાં સુધી અમે રાસ રમીશું, ને જ્યારે કીર્તનોની રચના અટકી જશે ત્યારે રાસની સમાપ્તિ થઈ જશે. બોલો, શરત મંજૂર છે? હા મહારાજ, જો આપ અમારી સાથે રાસ રમવા માટે આવતા હોય તો અમને બધું જ મંજૂર છે. આપની કૃપાથી અમે પણ કીર્તન રચનામાં પાછા નહીં પડીએ મહારાજ, માટે આપ અમારી સાથે રાસ રમો. તો સ્વામી, પશ્ચિમ દિશામાં એ ટેકરો છે, ત્યાં વિશાળ પટાંગણ છે, ત્યાં જ મહારાસનું આયોજન કરીએ. બાજુમાં સાબળી નદી વહે છે, પૂર્ણિમાની રાત્રિ છે, ચંદ્ર પૂર્ણ પ્રકાશે પ્રકાશી રહ્યો છે, ઋતુઓમાં શ્રેષ્ઠ વસંત ઋતુ છે, પ્રકૃતિ સર્વ પ્રકારે સાનુકૂળ છે, માટે આપ ત્યાં રાસ રમાડવાની તૈયારીઓ કરો.
મહારાજ બધું જ અનુકૂળ છે, પરંતુ આપ પણ સાનુકૂળ જ છો ને. મહારાજે કહ્યું કે ભગવાન સાનુકૂળ છે એટલે જ બધું સાનુકૂળ છે, જો એમ ન હોય તો કાળ માયા પ્રકૃતિ એ કોઈ ભગવાન ભજવા દે એવા નથી. સંતો સમજી ગયા કે કેવળ ને કેવળ મહારાજની કૃપાથી જ સત્સંગમાં દેશકાળ શુભ વર્તે છે. સાંજનો લગભગ 9 વાગ્યાનો રાત્રિનો જ્યારે સમય થયો, હરિભક્તો નગરજનો સૌ સાબલી નદીના કિનારે એકત્રિત થયા છે. સમગ્ર પટાંગણમાં નદીના બંને કિનારે આજુબાજુ ઝાડ ઉપર હજારો મનુષ્યોની ભીડ જામી છે. ચીનાભાઈએ ત્રંબાળું, ઢોલ, શરણાઈ, કાસા, જોડી, કરતાલ વગેરે તમામ સાજ તૈયાર કરાવી ત્યાં મોકલી આપ્યો. સંતો પણ આવી ગયા. હવે સૌને રાહ હતી મહારાજના આગમનની. થોડી વારમાં મહારાજ પધાર્યા એટલે ભક્તોએ જયઘોષ કર્યો છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. તૈયાર કરેલા મંચ ઉપર મહારાજ બિરાજિત થયા. બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા, કહ્યું કે સ્વામી એ ભક્તો ઘણા છે માટે 9 કુંડાળા કરીએ. કાઢવાની વાત નથી હો, 9 કુંડાળા રાઉન્ડ કરીએ. સંતો ઘણા છે, એક ફરતા એક 9 કુંડાળા કરીએ જેથી દરેક સંતો રાસ રમી શકે. પહેલા કુંડાળામાં મોટેરા સંતો, પછી નાના સંતો, જેમ ઘટે એમ વ્યવસ્થા કરો. બ્રહ્માનંદ સ્વામી તરત જ તમામ સંતો ભક્તોને યથાયોગ્ય ક્રમ પ્રમાણે કુંડાળામાં ગોઠવીને વ્યવસ્થા કરીને પાછા આવ્યા. મહારાજ બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે, હવે આપ અનુમતિ આપો એટલે રાસ શરૂ કરીએ. વ્રજભૂમિ જેવી આ દિવ્ય ભૂમિ છે, આપની આજ્ઞા થાય એટલે રાસ શરૂ કરીએ. સ્વામી અમે જ્યાં હોઈએ ત્યાં અક્ષરધામની દિવ્ય ભૂમિ જ છે, એની જ દિવ્યતા છે. ત્યાં પ્રકૃતિનો ભાવ ન હોય, કાળનું નિયમન પણ ન હોય. મહારાજ આપે સાચું કહ્યું, પ્રકૃતિનો ભાવ અહીંયા દેખાતો નથી. કાળ પણ થંભી ગયો હોય એવું લાગે છે. આ દિવ્ય રાસના દર્શન કરવા માટે આજે ચંદ્રમા પણ યુગોથી રાહ જોઈ રહ્યા હોય એવું લાગે છે. મહારાજ કહે તો હવે વાટ શેની છે, કરો રાસનો પ્રારંભ. એ શબ્દો સાંભળી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી સંતોએ હાથમાં કરતાલ લીધી. કોઈક સંતોએ પગમાં ઘૂંઘરા બાંધ્યા. વાજિંત્ર વગાડવામાં કુશળ સંતો, દુક્કડ, સરોદા, પખાવજ, સિતાર, શરણાઈ, જાંજ, સારંગી, મંજીરા, અનેક પ્રકારના વાજિંત્રો લઈને કુંડાળાની વચ્ચે બેઠા. એક સંતે ત્રંબાળું ઢોળ કેળે બાંધો, એના ઉપર દાંડી મારી પખાવજ અને દુક્કડના નાદ સાથે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ગાન શરૂ કર્યું. સખી ગોકુળ ગામના ચોક મારે, સખી ગોકુળ ખાતે માંડો રસીલે, ખેલ રમે રાસ રંગીલો રંગ મારે, સખી ગોકુળ ગામના ચોક મારે, સખી ગોકુળ ગામના ચોક મારે. આ એક પંક્તિના ઉચ્ચારણ સાથે રાસ જામી ગયો. સંતો પોત પોતાના કુંડાળામાં ઘૂમવા લાગ્યા છે. સંતોનો દિવ્ય આનંદ મહારાજે જોયો. આજે દેહભાન ભૂલીને પ્રભુ મૂર્તિના સ્મરણ સાથે દરેક સંતો રાસ રમે છે, તલ્લીન બની ગયા છે. મહારાજ એકદમ મંચ ઉપરથી ઉઠી અને કુંડાળા વિંધી અને પહેલું કુંડાળું હતું ત્યાં પહોંચી ગયા. મહારાજને અંદર આવતા જોયા એટલે સંતોના હૃદયમાં વધારે આનંદ થયો. રાસ મંડળ ફરતા મહારાજ એ વચ્ચેના કુંડાળામાં આવ્યા. દરેક સંતો મહારાજની
આજુબાજુ રાસ રમે છે. ચહુ કોરે સખાની મંડળી રે, ઉભા વચમાં છેલો અલબેલ રમે રાસ રંગીલો રંગ મારે. હે સખી ગોકુળ ગામના ચોક મારે, ચહુ કોરે સખાની મંડળી રે, ઉભા વચમાં છેલો અલબેલ રમે રાસ રંગીલો રંગ મારે. મહારાજ પહેલું જે કુંડાળું હતું વડીલ સંતોનું, એમની સાથે ભળી અને મહારાજ તાળી સાથે તાળી દઈ અને રાસ રમવા લાગ્યા. આજે સાક્ષાત પૃથ્વી ઉપર અક્ષરધામ ઉતર્યું હોય એવી સૌ કોઈને અનુભૂતિ થતી હતી. સંતો હરિભક્તો દિવ્ય આનંદની અંદર મસ્ત બન્યા છે. એ દિવ્ય પ્રસંગના દર્શન કરવા માટે બ્રહ્માંડના અધિષ્ઠાતા દેવો પણ નભ મંડળમાં આવી ગયા. વરાહ ભગવાને પૃથ્વીને પોતાના દાંતમાં પકડીને બહાર લાવ્યા હતા, એનું આજે એને થોડુંક દુઃખ હતું. એની પીડા પૃથ્વીને થોડીક થતી હતી, પરંતુ પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદના પગના એ ઠેકાતી દુઃખ હતું એ પણ દૂર થઈ ગયું. પૃથ્વી આજે ધન્ય બની ગઈ. બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી એક પછી એક પંક્તિઓ સરતી જાય છે. તાળી પાડે રૂપાળી તાન મારે, મુખે ગાવે મનોહર ગીત રમે રાસ રંગીલો રંગ મારે. સંતો સાથે તાળીના તાન દેતા નેણ કટાવોથી હૈયાને વિંધતા, જાણે સમગ્ર દિવ્યતાથી સંતોને ભક્તોના હૃદય સભર કરી અને મહારાજ સંતો ભક્તો સાથે રાસ રમતા હતા. પહેલા કુંડાળામાં જ મહારાજ રાસ રમતા હતા, બીજા કુંડાળામાં જે સંતો હતા એમને મનમાં એમ થયું કે મહારાજ અમને ક્યારે સુખ આપશે, અને સંકલ્પ કરતાની સાથે જ સંતોને મહારાજ પોતાની જ પડખે હોય એમ દેખાવા લાગ્યા. નવ કુંડાળા હતા ને નવે કુંડાળાની અંદર એક સંત, એક મહારાજ, એક હરિભક્ત, એક મહારાજ, એવી રીતે મહારાજે અનેક સ્વરૂપ ધારણ કર્યા. જેટલા સંત હતા એટલા સ્વરૂપ ધારણ કરી અને મહારાજ આજે રાસ રમવા લાગ્યા છે. ચંદ્ર પણ આ દિવ્ય દર્શનનો લાભ લેવા માટે થંભી ગયા. મનમાં ને મનમાં સૂર્યને એમ થવા લાગ્યું કે મને થોડો શાપ થયો હશે કે આ રાસ દર્શનથી વંચિત રહી ગયો છું. મહારાજની આ દિવ્ય સ્મૃતિ સૌના અંતરમાં ચિરસ્મરણીય રહે એવી મહારાજની ઈચ્છા. સૌ કોઈને આજે મહારાજે ઘેલા બનાવી દીધા. સાબળી નદી પણ આજે ધન્ય થઈ ગઈ. પંચાળાની એ સમગ્ર ભૂમિ દિવ્યતમ તીર્થ સ્વરૂપ આજે શોભવા લાગી. રાસની રમઝટ ચાલુ છે. બ્રહ્માનંદ સ્વામી એક બે ત્રણ ચાર પદની રચના કરે, એક કીર્તન પૂરું થાય બીજું કીર્તન શરૂ કરે. બ્રહ્માનંદ સ્વામી પણ આજે અનેક કીર્તનોની રચના કરવામાં થાકતા નથી. બ્રહ્માનંદ સ્વામી જ્યારે કીર્તનોની રચના કરતા ઊભા રહ્યા એટલે પ્રેમાનંદ સ્વામી મેળા બોલવા. એ જ્યારે થોડાક થાયકા એટલે સમય કેટલો થયો કોઈને ખ્યાલ નહોતું, ત્યારે દેવાનંદ સ્વામીએ કીર્તનોની રચના શરૂ કરી. મહારાજને મનમાં થયું કે આમને આમ જો ચાલશે તો રાસ ઊભો નહીં રહે. બ્રહ્માનંદ સ્વામી સમક્ષ મહારાજે ઈશારો કર્યો, સ્વામી આવતીકાલે હજુ રંગે રમવાનું છે હો, જો અત્યારે જ બધા થાકી જશે તો આવતીકાલે રંગે રમવાની મજા નહીં આવે. બ્રહ્માનંદ સ્વામીએ યુક્તિ કરી. ઘાસનો થોડોક દૂર ઢગલો હતો એ હરિભક્તને મૂકલા, થોડોક સળગાય આવો. તણખો મૂકો એ ઘાસનો ઢગલો સેલગો એટલે દોડો દોડો પડખે આગ લાગી છે એમ કહી અને થોડીક વાર રાસ ઊભો રહ્યો. મહારાજ બોલ્યા કે નક્કી આ કામ. બ્રહ્માનંદ સ્વામીનું લાગે છે મહારાજ આપની મરજી વિના જો તણખલું હળતું ન હોય તો આ તો તણખ આખો ઘાસનો ઢગલો સળગે ક્યાંથી.
મહારાજ સંતો ભક્તો સાથે ખૂબ ભાવથી રાસરીમાં હે રાજન તસ્મિન મહોત્સવે રાત્રો મહત્યામ ભક્ત સંસદી સસબ સિંહાસનારૂઢ શશી વૃક્ષે શિવા ઈવ બબો. ખૂબ ભાવથી મહારાજ સંતો ભક્તો સાથે રાસરીમાં બીજે દિવસે સવારે રંગે રહીમાં હે રાજન એ ફૂલડોલના મહોત્સવમાં રાત્રિના સમયે મહારાજે પોતાના સંતો અને ભક્તોને દિવ્ય ઉપદેશ આપ્યો છે. અદ્વૈત મત, સાકાર ભગવાન કે નિરાકાર એ આદિ અનેક પ્રકારના મત મતાંતરો ભક્તોના હૃદયમાં ઉડતા જે સંશયો હતા એ સંશયો પણ મહારાજે દૂર કર્યા. કથાઓનું શ્રવણ આવતીકાલે કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. દેવેશ્વર ભક્તિ ધર્માત્મજમ સ્વામિના નીલકંઠં ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. આજરોજ હરી ભક્તોના જન્મદિવસ છે એવું પૂજ્ય જ્ઞાન સ્વામી પાસે મહંત સ્વામી પાસે પધારશે બારસિયા જેનિશભાઈ શિવલાલભાઈ, જેઓ ગુરુકુલના સનિષ્ઠ સ્વયંસેવક છે. એમણે 45,07,000 જેટલા મંત્રજાપ કરેલા છે. ખિયાળ વિપુલભાઈ હંસરાજભાઈ, જેઓ ગુરુકુલના સનિષ્ઠ સ્વયંસેવક છે, એમણે 16,28,000 જેટલા મંત્રજાપ કરેલા છે. સોરઠિયા વિનોદભાઈ અરજણભાઈ, ઉત્સવ પ્રસંગે ભંડાર વિભાગમાં સેવા આપે છે. કાનાબાર પ્રકાશભાઈ લીલાધરભાઈ, ખેર રાજવીરસિંહ બળદેવભાઈ, પીપળિયા પરસોત્તમભાઈ મોહનભાઈ, પાંભર રાજેન્દ્રભાઈ કાનજીભાઈ, જેઓ 2005 રાજકોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. રતનપરા શાંતિલાલ ભગવાનભાઈ, પરસાણિયા અભયકુમાર જાદવભાઈ, વસોયા અનિલભાઈ વસંતભાઈ, વ્યાસ તુષારભાઈ નવીનચંદ્ર, જે કોઈ હરિભક્તો હોય પૂજ્ય સ્વામી પાસે પધારશે. ભાઈ મેં બોલાવ્યા રે, સુંદર છોગા વાળો છેલ નિરખ્યા નેણા ભરી રે, નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે, નિરખી લાજે કોટિક કામ ગૂંથી ગુલાબ ના રે, કંઠે આરોપ્યા મેં હાર લઈને વારણા રે, ચરણે લાગી વારંવાર આપ્યો મેં તો આદરે રે, બેસવા ચાકડીઓ કરી પ્યાર પૂછ્યા પ્રીત શું રે, બાઈ મેં સર્વે સમાચાર કહો ને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મકુમાર સુંદર શોભતા રે, અંગે સજ્યા છે શણગાર પહેરી પ્રીત શું રે, સુરંગી સુથલણી સુખદેણ નાડી હીરની રે, જોતા તૃપ્ત ન થાય નેણ ઉપર ઓડિયો રે, ગૂંઢો રેટો જોયા લાભ સજની તે સમે રે, ધન ધન નિરખ્યા તેના ભાગ મસ્તક ઉપરે રે, બાંધ્યું મોળીડું અમૂલ્ય કોટિક રવિ શશીરે, તે તો નાવે તેને તુલ્ય રેશમિ પોરનો રે, કરમા સાયો છે રૂમાલ પ્રેમાનંદ તો રે, એ છબી નિરખી થયો નિહાળ સજની સાંભળો રે,
શોભા વર્ણવ તેની તે મૂર્તિ સંભારતા રે મુજને ઉપજો અતિ સ્નેહ પહેર્યા તે સમે રે હરિયે અંગે અલંકાર જેવા મેં નીરખ્યા રે તેવા વર્ણવ કરીને પ્યાર બરાસ કપૂર ના રે પહેર્યા હૈડે સુંદર હાર તોરા પાગ મારે તે પર મધુકર કરે ગુજાર બાજુ બેર ખારે બાએ કપૂર ના શોભિત કડા કપૂર ના રે જોતા ચોરે સહુના ચિત સર્વે અંગ મારે પૂઠે અત્તરની બહુફોર ચોરે ચિતને રે હસતા કમળ નયનની કોર હસતા હે તમારે સહુને દેતા સુખ આનંદ રસરૂપ મૂર્તિ રે શ્રીહર કેવળ કરુણા કંદ અદ્ભુત ઉપમા રે કહેતા શેષ ન પામે પાર ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર બાલક વેણ મારે નેણા કરુણામાં ભરપૂર અંગો અંગ મારે જાણે યોગ્યા અગણિત સૂર કરતા વાતડી રે બોલી અમૃત સરખા વેણ પ્રેમાનંદ ના રે જોતા તૃપ્ત ન થાય ને બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન મારી એક વાર્તા રે સહુને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જુક્ત મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજોમય રે રવિશશ કોટિક વારણ જાય શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડાય એમ મન જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી મેં તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ પ્રેમાનંદનો રે વાલો વરસ્યામૃત મેં સહુ સાંભળો રે મારી વાર્તા પરમ અનુપ પરમ સિદ્ધાંત છે રે સહુને હિતકારી સુખરૂપ સૌ હરિભક્તને રે જાઉં હોય મારે ધામ તો મન સેવજો રે તમ શુદ્ધ ભાવે થઈ નિષ્કામ સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ તો તમ મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ મુજવિન જાણજો રે બીજા માઇક સૌ આકાર પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર સહુ તમે પાળજો રે સર્વે દઢ કરી મારાને તમ પર રીજ છે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ સંત હરિભક્ત ને રે દીધો શિક્ષા નો ઉપદેશ લટકા હાથ ના રે કરતા શોભે નટવર વેશ નિજ જન ઉપરે રે અમૃત વરસ્યા આનંદ કંદ જેમ સહુ ઔષધિ રે પ્રીતે પોષે પૂરણ ચંદ શોભે સંત મારે જેમ કઈ ઉડગણમાં ઉડુરાજ ઈશ્વર ઉદય થયા રે
કળીમાં કરવા જનના કાજ, એ પદ શીખશે રે ગાશે સાંભળશે કરી પ્યાર પ્રેમાનંદ નો રે, સ્વામી લેશે તેની સાર. આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ, બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છેલ, નિરખ્યા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ, શોભાશી કહું રે નિરખી લાજે કોટિક કામ, ગૂંથી ગુલાબ ના રે કંઠે આરોપ્યા મેં હાર, લઈને વારણા રે ચરણે લાગી વારંવાર, આપ્યો મેં તો આદરે રે બેસવા ચાકડીઓ કરી પ્યાર, પૂછ્યા પ્રીત શું રે બાઈ મેં સર્વે સમાચાર, કહો ને હરિ ક્યાં હતા રે ક્યાં થકી આવ્યા ધર્મકુમાર, સુંદર શોભતા રે અંગે સજ્યા છે શણગાર, પહેરી પ્રીત શું રે સુરંગી સુથલણી સુખદેણ, નાડી હીરની રે જોતા તૃપ્ત ન થાય નેણ, ઉપર ઓડિયો રે ગૂંઢો રે તો જોયા લાભ, સજની તે સમે રે ધન ધન નિરખ્યા તેના ભાગ, મસ્તક ઉપરે રે બાંધ્યું મોળીડું અમૂલ, કોટિક રવિ શશી રે તે તો નાવે તેને તુલ્ય, રેશમી પોરનો રે કરમા સાયો છે રૂમાલ, પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયો નિહાળ, સજની સાંભળો રે શોભા વર્ણવ તેની તે મૂર્તિ સંભારતા રે, મુજને ઉપજો અતિ સ્નેહ પહેર્યા તે સમે રે, હરિયે અંગે અલંકાર જેવા મેં નિરખ્યા રે, તેવા વર્ણવ કરીને પ્યાર બરાસ કપૂર ના રે, પહેર્યા હૈડે સુંદર હાર તોરા પાગ મારે, તે પર મધુકર કરે ગુજાર બાજુ બેર ખારે, બાએ કપૂર ના શોભિત કડા કપૂર ના રે, જોતા ચોરે સહુના ચિત સર્વે અંગ મારે, પૂઠે અત્તરની બહુફોર ચોરે ચિતને રે, હસતા કમળ નયનની કોર હસતા હે તમારે, સહુને દેતા સુખ આનંદ રસરૂપ મૂર્તિ રે, શ્રીહર કેવળ કરુણા કંદ અદ્ભુત ઉપમા રે, કહેતા શેષ ન પામે પાર ધરીને મૂર્તિ રે, જાણે આવ્યો રસ શૃંગાર બાલક વેણ મારે, નેણા કરુણામાં ભરપૂર અંગો અંગ મારે, જાણે યોગ્યા અગણિત સૂર કરતા વાતડી રે, બોલી અમૃત સરખા વેણ પ્રેમાનંદ ના રે, જોતા તૃપ્ત ન થાય ને, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, મારી એક વાર્તા રે સહુને સંભળાવ્યાનું છે મન, મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જૂત મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજોમય રે, રવિશશ કોટિક વારણ જાય શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે, મારો કોઈ
ન પામે પાર જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડાય એમ મન જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી મેં તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ પ્રેમાનંદનો રે વાલો વર્ષ્યામૃત મેં સહુ સાંભળો રે મારી વાર્તા પરમ અનુપ પરમ સિદ્ધાંત છે રે સૌને હિતકારી સુખરૂપ સૌ હરિભક્તને રે જાઉં હોય મારે ધામ તો મન સેવજો રે તમ શુદ્ધ ભાવે થઈ નિષ્કામ સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ તો તમ મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ મુજવિન જાણજો રે બીજા માઇક સૌ આકાર પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર સૌ તમે પાળજો રે સર્વે દડ કરી મારાને તમ પર રીજ છે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ સંત હરિભક્તને રે દીધો શિક્ષાનો ઉપદેશ લટકા હાથ ના રે કરતા શોભે નટવર વેશ નિજ જન ઉપરે રે અમૃત વર્ષ્યા આનંદ કંદ જેમ સહુ ઔષધિ રે પ્રીતે પોષે પૂરણ ચંદ શોભે સંત મારે જેમ કઈ ઉડગણ માં ઉડુરાજ ઈશ્વર ઉદય થયા રે કળીમાં કરવા જન ના કાજ એ પદ શીખશે રે ગાશે સાંભળશે કરી પ્યાર પ્રેમાનંદ નો રે સ્વામી લેશે તેની સાજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છેલ નિરખ્યા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે નિરખીલા જે કોટિક કામ ગૂંથી ગુલાબ ના રે કંઠે આરોપ્યા મેં હાર લઈને વારણા રે ચરણે લાગી વારંવાર આપ્યો મેં તો આદરે રે બેસવા ચાકડીઓ કરી પ્યાર પૂછ્યા પ્રીત શું રે બાઈ મેં સર્વે સમાચાર કહો ને હરિ ક્યાં હતા રે ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર સુંદર શોભતા રે અંગે સજિયા છે શણગાર પહેરી પ્રીત શું રે સુરંગી સુથલણી સુખદેણ નાડી હીરની રે જોતા તૃપ્ત ન થાય નેણ ઉપર ઓડિયો રે ગૂંઢો રેટો જોયા લાભ સજની તે સમે રે ધન ધન નિરખ્યા તેના ભાગ મસ્તક ઉપરે રે બાંધ્યું મોળીડું અમૂલ્ય કોટિક રવિ શશી રે તે તો નાવે તેને તુલ્ય રેશમી કોરનો રે કરમા સાયો છે રૂમાલ પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયો નિહા સજની સાંભળો રે શોભા વર્ણવ તેની તે મૂર્તિ સંભારતા રે મુજને ઉપજો અતિ સ્નેહ પહેર્યા તે સમે રે હરિયે અંગે અલંકાર જેવા મેં નિરખ્યા રે તેવા વર્ણવ કરીને પ્યાર બરાસ કપૂર ના રે પહેર્યા હૈડે સુંદર હાર તોરા પાગ મારે તે પર મધુકર કરે ગુજાર બાજુ બેર ખારે બાએ કપૂર ના શોભિત કડા કપૂર ના રે જોતા ચોરે સહુના ચિત્ત સર્વે અંગ મારે પૂઠે
ઓઢે અત્તરની બહુ ફોર, ચોરે ચીતને રે, હસતા કમળ નયનની કોર, હસતા રે તમારે, સહુને દેતા સુખ આનંદ રસરૂપ મૂર્તિ રે, શ્રી હર કેવળ કરુણા કંદ અદ્ભુત ઉપમા રે, કહેતા શેષ ન પામે પાર ધરીને મૂર્તિ રે, જાણે આવ્યો રસ શૃંગાર બાલક વેણ મારે, નેણા કરુણામાં ભરપૂર અંગો અંગ મારે, જાણે ઉગ્યા અગણિત સૂર કરતા વાતડી રે, બોલી અમૃત સરખા વેણ પ્રેમાનંદ નારે, જોતા તૃપ્ત ન થાય ને બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન મારી એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ રે, મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજોમય રે, રવિશશ કોટિક વારણ જાય શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે, કોઈથી તરણો નવ તોડાય એમ મન જાણજો રે, મારા આશ્રિત સૌ નર નારી મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દેહ પ્રેમાનંદનો રે, વાલો વરસ્યામૃત મેં સહુ અજ મારે ઓરડે રે, આવ્યા વિનાશી અલબેલ બાઈ મેં બોલાવ્યા રે, સુંદર છોગા વાળો છેલ નિરખ્યા નેણા ભરી રે, નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે, નિરખીલા જે કોટિક કામ ગૂંથી ગુલાબ ના રે, કંઠે આરોપ્યા મેં હાર લઈને વારણા રે, ચરણે લાગી વારંવાર આપ્યો મેં તો આદરે રે, બેસવા ચાકડીઓ કરી પ્યાર પૂછ્યા પ્રીત શું રે, બાઈ મેં સર્વે સમાચાર કહો ને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર સુંદર શોભતા રે, અંગે સજિયા છે શણગાર પહેરી પ્રીત શું રે, સુરંગી સુથલણી સુખ દેણ નાડી હીરની રે, જોતા તૃપ્ત ન થાય નેણ ઉપર ઓડ્યો રે, ગૂંઢો રે તો જોયા લાભ સજની તે સમે રે, ધન ધન નિરખ્યા તેના ભાગ મસ્તક ઉપરે રે, બાંધ્યું મોળીડું અમૂલ્ય કોટિક રવિ શશી રે, તે તો નાવે તેને તુલ્ય રેશમી પોરનો રે, કરમાં સાયો છે રૂમાલ પ્રેમાનંદ તો રે, એ છબી નિરખી થયો નિહા સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તે મૂર્તિ સંભારતા રે, મુજને ઉપજો અતિ સ્નેહ પહેર્યા તે સમે રે, હરિયે અંગે અલંકાર જેવા મેં નિરખ્યા રે, તેવા વર્ણવ કરીને પ્યાર બરાસ કપૂર ના રે,
પહેર્યા હૈડે સુંદર હાર, તોરા પાગ મારે તે પર મધુકર કરે ગુજાર, બાજુ બેર ખારે બાએ કપૂરના શોભિત, કડા કપૂરના રે જોતા ચોરે સહુના ચિત, સર્વે અંગ મારે પૂઠે અત્તરની બહુફોર, ચોરે ચિતને રે હસતા કમળ નયનની કોર, હસતા રે તમારે સહુને દેતા સુખ આનંદ, રસરૂપ મૂર્તિ રે શ્રીહર કેવળ કરુણા કંદ, અદ્ભુત ઉપમા રે કહેતા શેષ ન પામે પાર, ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર, બાલક વેણ મારે નેણા કરુણામાં ભરપૂર, અંગો અંગ મારે જાણે ઉગ્યા અગણિત સૂર, કરતા વાતડી રે બોલી અમૃત સરખા વેણ, પ્રેમાનંદ નારે જોતા તૃપ્ત ન થાય ને, બોલ્યા શ્રી હરિ રે. સાંભળો નર નારી હરિજન, મારી એક વાર તારે સહુને સંભળાવ્યાનું છે મન, મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જુક્ત, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ, અતિ તેજો મય રે રવિશશ કોટિક વારણ જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર, જીવેશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ મન જાણ જો રે મારા આશ્રિત સૌનર નારી, મેં તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ, પ્રેમાનંદનો રે વાલો વરસ્યા અમૃત મેં, વળી સહુ સાંભળો રે મારી વાર્તા, પરમ અનુપ પરમ સિદ્ધાંત છે રે સહુને હિતકારી સુખરૂપ, સૌ હરિ ભક્તને રે જાઉં હોય મારે ધામ, તો મન સેવજો રે તમ શુદ્ધ ભાવે થઈ નિષ્કામ, સૌ હરિ ભક્તને રે રહેવું હોય મારે પાસ, તો તમ મેલ જો રે મિથ્યા પંચ વિષયની આશ, મુજવિન જાણ જો રે બીજા માઇક સૌ આકાર, પ્રીતિ તોડ જો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર, સહુ તમે પાળ જો રે સર્વે દઢ કરી મારાને, તમ પર રીજ છે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ, સંત હરિ ભક્ત ને રે દીધો શિક્ષાનો ઉપદેશ, લટકા હાથ ના રે કરતા શોભે નટવર વેશ, નિજ જન ઉપરે રે અમૃત વરસ્યા આનંદ કંદ, જેમ સહુ ઔષધિ રે પ્રીતે પોષે પૂરણ ચંદ, શોભે સંત મારે જેમ કઈ ઉડગણ માં ઉડુરાજ, ઈશ્વર ઉદય થયા રે કળીમાં કરવા જનના કાજ, એ પદ શીખશે રે ગાશે સાંભળશે કરી પ્યાર, પ્રેમાનંદ નો રે સ્વામી લેશે તેની સાર, અજમર ઓરડે રે
આવ્યા વિનાશી અલબેલ બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છેલ નિરખ્યા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે નિરખી લાજે કોટિક કામ ગૂંથી ગુલાબ નારે કંઠે આરોપ્યા મે હાર લઈને વારણારે ચરણે લાગી વારંવાર આપમે તો આદરે રે બેસવા ચાકડીઓ કરી પ્યાર પૂછ્યા પ્રીત શું રે બાઈ મેં સર્વે સમાચાર કહો ને હરિ ક્યાં હતા રે ક્યાં થકી આવ્યા ધર્મકુમાર સુંદર શોભતા રે અંગે સજ્યા છે શણગાર પહેરી પ્રીત શું રે સુરંગી સુથલણી સુખદેણ નાડી હીરની રે જોતા તૃપ્ત ન થાય નેણ ઉપર ઓડ્યો રે ગૂંઢો રેટો જોયા લાભ સજની તે સમે રે ધન ધન નિરખ્યા તેના ભાગ મસ્તક ઉપરે રે બાંધ્યું મોળીડું અમૂલ્ય કોટિક રવિ શશીરે તે તો નાવે તેને તુલ્ય રેશમી કોરનો રે કરમા સાયો છે રૂમાલ પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયો નિહાર સજની સાંભળો રે શોભા વર્ણવું તેની તે મૂર્તિ સંભારતા રે મુજને ઉપજો અતિ સ્નેહ પહેર્યા તે સમે રે હરિયે અંગે અલંકાર જેવા મેં નિરખ્યા રે તેવા વર્ણવું કરીને પ્યાર બરાસ કપૂર નારે પહેર્યા હૈડે સુંદર હાર તોરા પાગ મારે તે પર મધુકર કરે ગુજાર બાજુ બેર ખારે બાએ કપૂરના શોભિત કડા કપૂર નારે જોતા ચોરે સહુના ચિત સર્વે અંગ મારે પૂઠે અત્તરની બહુફોર ચોરે ચિત ને રે હસતા કમળ નયનની કોર હસતા રે તમારે સહુને દેતા સુખ આનંદ રસરૂપ મૂર્તિ રે શ્રી હર કેવળ કરુણા કંદ અદ્ભુત ઉપમા રે કહેતા શેષ ન પામે પાર ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર બાલક વેણ મારે નેણા કરુણામાં ભરપૂર અંગો અંગ મારે જાણે ઉગ્યા અગણિત સૂર કરતા વાતડી રે બોલી અમૃત સરખા વેણ પ્રેમાનંદ નારે જોતા તૃપ્ત ન થાય ને બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન મારી એક વાર તારે સહુને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા ની છે જુક્ત મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજોમય રે રવિશશ કોટિક વારણ જાય શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડાય એમ મન જાણજો રે મારા આશ્રિત સૌનર નારી મેં તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ પ્રેમાનંદનો રે
વાલો વરસ્યામૃત મેં વળી સહુ સાંભળો રે મારી વાર્તા પરમ અનુપ પરમ સિદ્ધાંત છે રે સહુને હિતકારી સુખરૂપ સૌ હરિભક્તને રે જાઉં હોય મારે ધામ તો મન સેવજો રે તમ શુદ્ધ ભાવે થઈ નિષ્કામ સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ તો તમ મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ મુજવિન જાણજો રે બીજા માઇક સૌ આકાર પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર સહુ તમે પાળજો રે સર્વે દઢ કરી મારાને તમ પર રીજ છે રે ધર્મને ભક્તિ કરશે ક્ષેમ સંત હરિભક્તને રે દીધો શિક્ષાનો ઉપદેશ લટકા હાથ ના રે કરતા શોભે નટવર વેશ નિજ જન ઉપરે રે અમૃત વર્ષ્યા આનંદ કંદ જેમ સહુ ઔષધિ રે પ્રીતે પોષે પૂરણ ચંદ શોભે સંત મારે જેમ કઈ ઉડગણ માં ઉડુરાજ ઈશ્વર ઉદય થયા રે કળીમાં કરવા જનના કાજ એ પદ શીખશે રે ગાશે સાંભળશે કરી પ્યાર પ્રેમાનંદ નો રે સ્વામી લેશે તેની સાર અજમર ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છેલ નિરખ્યા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે નિરખી લાજે કોટિક કામ ગૂંથી ગુલાબ ના રે કંઠે આરોપ્યા મે હાર લઈને વારણા રે ચરણે લાગી વારંવાર આપ્યો મેં તો આદરે રે બેસવા ચાકડીઓ કરી પ્યાર પૂછ્યા પ્રીત શું રે બાઈ મેં સર્વે સમાચાર કહો ને હરી ક્યાં હતા રે ક્યાં થકી આવ્યા ધર્મકુમાર સુંદર શોભતા રે અંગે સજ્યા છે શણગાર પહેરી પ્રીત શું રે સુરંગી સુથલણી સુખદેણ નાડી હીરની રે જોતા તૃપ્ત ન થાય નેણ ઉપર ઓડ્યો રે ગૂંઢો રે તો જોયા લાગ સજની તે સમે રે ધન ધન નિરખ્યા તેના ભાગ મસ્તક ઉપરે રે બાંધ્યું મોળીડું અમૂલ્ય કોટિક રવિ શશી રે તે તો નાવે તેને તુલ્ય રેશમી કોરનો રે કરમા સાયો છે રૂમાલ પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયો નિહાર સજની સાંભળો રે શોભા વર્ણવ તેની તે મૂર્તિ સંભારતા રે મુજને ઉપજો અતિ સ્નેહ પહેર્યા તે સમે રે હરિયે અંગે અલંકાર જેવા મેં નિરખ્યા રે તેવા વર્ણવ કરીને પ્યાર બરાસ કપૂર ના રે પહેર્યા હૈડે સુંદર હાર તોરા પાગ મારે તે પર મધુકર કરે ગુજાર બાજુ બેર ખારે બાએ કપૂર ના શોભિત કડા કપૂર ના રે જોતા ચોરે સહુના ચિત સર્વે અંગ મારે પૂઠે અત્તરની બહુફોર ચોરે ચિત ને રે હસતા કમળ નયન ની કોર હસતા રે તમારે સહુને દેતા સુખ આનંદ રસરૂપ મૂર્તિ રે શ્રી હર કેવળ કરુણા કંદ અદ્ભુત ઉપમા રે કહેતા શેષ ન પામે પાર ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર વાલપ વેણ મારે નેણા કરુણામાં ભરપૂર અંગો અંગ મારે જાણે યોગી
અગણિત સૂર કરતા વાતડી રે, બોલી અમૃત સરખા વેણ પ્રેમાનંદ નારે, જોતા તૃપ્ત ન થાય ને બોલ્યા શ્રી હરિ રે. સાંભળો નર નારી હરિજન મારી એક વાર તારે, સહુને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ રે. મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત મારું ધામ છે રે. અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજોમય રે. રવિશશ કોટિક વારણ જાય શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે. દ્વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તણો રે. માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે. ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે, કોઈથી તરણો નવ તોડાય એમ મન જાણજો રે. મારા આશ્રિત સૌનર નારી મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે. આવ્યો ધામ થકી ધરી દેહ પ્રેમાનંદનો રે, વાલો વરસ્યા અમૃત મેં વળી સહુ સાંભળો રે. મારી વાર્તા પરમ અનુપ પરમ સિદ્ધાંત છે રે, સૌને હિતકારી સુખરૂપ સૌ હરિભક્તને રે. જાઉં હોય મારે ધામ તો મન સેવજો રે, તમ શુદ્ધ ભાવે થઈ નિષ્કામ સૌ હરિભક્તને રે. રહેવું હોય મારે પાસ તો તમ મેલજો રે, મિથ્યા પંચ વિષયની આશ મુજવિન જાણજો રે. બીજા માઇક સૌ આકાર પ્રીતિ તોડજો રે, જૂઠા જાણી કુટુંબ પરિવાર સૌ તમે પાળજો રે. સર્વે દઢ કરી મારાને તમ પર રીજ છે રે, ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ સંત હરિભક્તને રે. દીધો શિક્ષાનો ઉપદેશ લટકા હાથ ના રે, કરતા શોભે નટવર વેશ નિજ જન ઉપરે રે. અમૃત વરસ્યા આનંદ કંદ જેમ સહુ ઔષધિ રે, પ્રીતે પોષે પૂરણ ચંદ શોભે સંત મારે. જેમ કઈ ઉડગણ માં ઉડુરાજ ઈશ્વર ઉદય થયા રે, કળીમાં કરવા જન ના કાજ એ પદ શીખશે રે. ગાશે સાંભળશે કરી પ્યાર પ્રેમાનંદ નો રે, સ્વામી લેશે તેની સાર આજ મારે ઓરડે રે. આવ્યા વિનાશી અલબેલ બાઈ મેં બોલાવ્યા રે, સુંદર છોગા વાળો છેલ નિરખ્યા નેણા ભરી રે. નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે, નિરખી લાજે કોટિક કામ ગૂંથી ગુલાબ ના રે. કંઠે આરોપ્યા મે હાર લઈને વારણા રે, ચરણે લાગી વારંવાર આપ્યો મેં તો આદરે રે. બેસવા ચાકડીઓ કરી પ્યાર પૂછ્યા પ્રીત શું રે, બાઈ મેં સર્વે સમાચાર કહો ને હરી ક્યાં હતા રે. ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર સુંદર શોભતા રે, અંગે સજિયા છે શણગાર પહેરી પ્રીત શું રે. સુરંગી સુથલણી સુખદેણ નાડી હીરની રે, જોતા તૃપ્ત ન થાય નેણ ઉપર ઓડ્યો રે. ગૂંઢો રેટો જોયા લાગ સજની તે સમે રે,
ધન ધન નિરખ્યા તેના ભાગ મસ્તક ઉપરે રે, બાંધ્યું મોળીડું અમૂલ્ય કોટિક રવિ શશીરે, તે તો નાવે તેને તુલ્ય રેશમી પોરનો રે, કરમાં સાયો છે રૂમાલ પ્રેમાનંદ તોરે, એ છબિ નિરખી થયો નિહા સજની સાંભળો રે, શોભા વર્ણવ તેની તે મૂર્તિ સંભારતા રે, મુજને ઉપજો અતિ સ્નેહ પહેર્યા તે સમે રે, હરિયે અંગે અલંકાર જેવા મેં નિરખ્યા રે, તેવા વર્ણવ કરીને પ્યાર બરાસ કપૂર ના રે, પહેર્યા હૈડે સુંદર હાર તોરા પાગ મારે, તે પર મધુકર કરે ગુજાર બાજુ બેર ખારે, બાએ કપૂર ના શોભિત કડા કપૂર ના રે, જોતા ચોરે સહુના ચિત સર્વે અંગ મારે, પૂઠે અત્તરની બહુફોર ચોરે ચિત ને રે, હસતા કમળ નયનની કોર હસતા હે તમારે, સહુને દેતા સુખ આનંદ રસરૂપ મૂર્તિ રે, શ્રીહર કેવળ કરુણા કંદ અદ્ભુત ઉપ મારે, કહેતા શેષ ન પામે પાર ધરીને મૂર્તિ રે, જાણે આવ્યો રસ શૃંગાર બાલક વેણ મારે, નેણા કરુણામાં ભરપૂર અંગો અંગ મારે, જાણે ઉગ્યા અગણિત સૂર કરતા વાતડી રે, બોલી અમૃત સરખા વેણ પ્રેમાનંદ ના રે, જોતા તૃપ્ત ન થાય ને બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન મારી એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ રે, મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજોમય રે, રવિશશ કોટિક વારણ જાય શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય એમ મન જાણજો રે, મારા આશ્રિત સૌનર નારી મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દેહ પ્રેમાનંદનો રે, વાલો વરસ્યા અમૃત મેં વળી સહુ સાંભળો રે, મારી વાર્તા પરમ અનુપ પરમ સિદ્ધાંત છે રે, સહુને હિતકારી સુખરૂપ સૌ હરિભક્તને રે, જાઉં હોય મારે ધામ તો મન સેવજો રે, તમ શુદ્ધ ભાવે થઈ નિષ્કામ સૌ હરિભક્તને રે, રહેવું હોય મારે પાસ તો તમ મેલજો રે, મિથ્યા પંચ વિષયની આશ મુજવિન જાણજો રે, બીજા માઇક સૌ આકાર પ્રીતિ તોડજો રે, જૂઠા જાણી કુટુંબ પરિવાર સહુ તમે પાળજો રે, સર્વે દઢ કરી મારાને તમ પર રીજ છે રે, ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ સંત હરિભક્ત ને રે, દીધો શિક્ષાનો ઉપદેશ લટકા હાથ ના રે, કરતા શોભે નટવર વેશ નિજ જન ઉપરે રે,
અમૃત વરસ્યા આનંદ કંદ જેમ સહુ ઔષધીરે પ્રીતે પોષે પૂરણ ચંદ શોભે સંત મારે જેમ કઈ ઉડુગણમાં ઉડુરાજ ઈશ્વર ઉદય થયા રે કળીમાં કરવા જનના કાજ એ પદ શીખશે રે ગાશે સાંભળશે કરી પ્યાર પ્રેમાનંદ નો રે સ્વામી લેશે તેની સાર અજમર ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છેલ નિરખ્યા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે નિરખી લાજે કોટિક કામ ગૂંથી ગુલાબ નારે કંઠે આરોપ્યા મે હાર લઈને વારણારે ચરણે લાગી વારંવાર આપ્યો મેં તો આદરે રે બેસવા ચાકડીઓ કરી પ્યાર પૂછ્યા પ્રીત શું રે બાઈ મેં સર્વે સમાચાર કહો ને હરી ક્યાં હતા રે ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર સુંદર શોભતા રે અંગે સજ્યા છે શણગાર પહેરી પ્રીત શું રે સુરંગી સુથલણી સુખદેણ નાડી હીરની રે જોતા તૃપ્ત ન થાય નેણ ઉપર ઓડ્યો રે ગૂંઢો રેટો જોયા લાગ સજની તે સમે રે ધન ધન નિરખ્યા તેના ભાગ મસ્તક ઉપરે રે બાંધ્યું મોળીડું અમૂલ્ય કોટિક રવિ શશીરે તે તો નાવે તેને તુલ્ય રેશમી પોરનો રે કરમાં સાયો છે રૂમાલ પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયો નિહા સજની સાંભળો રે શોભા વર્ણવ તેની તે મૂર્તિ સંભારતા રે મુજને ઉપજો અતિ સ્નેહ પહેર્યા તે સમે રે હરિયે અંગે અલંકાર જેવા મેં નિરખ્યા રે તેવા વર્ણવ કરીને પ્યાર બરાસ કપૂર નારે પહેર્યા હૈડે સુંદર હાર તોરા પાગ મારે તે પર મધુકર કરે ગુજાર બાજુ બેર ખારે બાએ કપૂર ના શોભિત કડા કપૂર નારે જોતા ચોરે સહુના ચિત સર્વે અંગ મારે પૂઠે અત્તરની બહુફોર ચોરે ચિત ને રે હસતા કમળ નયન ની કોર હસતા હે તમારે સહુને દેતા સુખ આનંદ રસરૂપ મૂર્તિ રે શ્રીહર કેવળ કરુણા કંદ અદભુત ઉપમા રે કહેતા શેષ ન પામે પાર ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર બાલક વેણ મારે નેણા કરુણામાં ભરપૂર અંગો અંગ મારે જાણે ઉગ્યા અગણિત સૂર કરતા વાતડી રે બોલી અમૃત સરખા વેણ પ્રેમાનંદ નારે જોતા તૃપ્ત ન થાય ને બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન મારી એક વાર તારે સહુને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા ની છે જુક્ત મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજોમય રે રવિશશ કોટિક વારણ જાય શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે મારો કોઈ ન
ન પામે પાર જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડાય એમ મન જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી મેં તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે પ્રેમાનંદનો રે વાલો વરસ્યા અમૃત મેં સહુ સાંભળો રે મારી વાર્તા પરમ અનુપ પરમ સિદ્ધાંત છે રે સૌને હિતકારી સુખરૂપ સૌ હરિભક્તને રે જાઉં હોય મારે ધામ તો મન સેવજો રે તમ શુદ્ધ ભાવે થઈ નિષ્કામ સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ તો તમ મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ મુજવિન જાણજો રે બીજા માઇક સૌ આકાર પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર સૌ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારાને તમ પર રીજ છે રે ધર્મને ભક્તિ કરશે ક્ષેમ સંત હરિભક્તને રે દીધો શિક્ષાનો ઉપદેશ લટકા હાથ ના રે કરતા શોભે નટવર વેશ નિજ જન ઉપરે રે અમૃત વરસ્યા આનંદ કંદ જેમ સહુ ઔષધિ રે પ્રીતે પોષે પૂરણ ચંદ શોભે સંત મારે જેમ કઈ ઉડગણમાં ઉડુરાજ ઈશ્વર ઉદય થયા રે કળીમાં કરવા જનના કાજ એ પદ શીખશે રે ગાશે સાંભળશે કરી પ્યાર પ્રેમાનંદનો રે સ્વામી લેશે તેની સાર અનુપમ સાર ને લો જેને બજતા છોટે ભંગ કરે ભોપાર ને રે લો સમરૂ પ્રગટ રૂપ સુખદામ અનુપમ નામ ને રે લો જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજ કામ ને રે લો જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવલ હે બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છેલ નિરખ્યા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે નિરખી લાજે કોટિક કામ ગૂંથી ગુલાબ ના રે કંઠે આરોપ્યા મેં હાર લઈને વારણા રે ચરણે લાગી વારંવાર આપ્યો મેં તો આદરે રે બેસવા ચાકડીઓ કરી પ્યાર પૂછ્યા પ્રીત શું રે બાઈ મેં સર્વે સમાચાર કહો ને હરિ ક્યાં હતા રે ક્યાં થકી આવ્યા ધર્મકુમાર સુંદર શોભતા રે અંગે સજ્યા છે શણગાર પહેરી પ્રીત શું રે સુરંગી સુથલણી સુખદેણ નાડી હીરની રે જોતા તૃપ્ત ન થાય નેણ ઉપર ઓડ્યો રે ગૂંઢો રેટો જોયા
लाग सजनी ते समेरे धन धन निरख्या ते ना भाग मस्तक ऊपरे रे बांध्यो मोलीडू अमूल कोटिक रवि शशीरे ते तो नावे तेने तूल रश्मि पोरनो रे कर्मा सायो छे रुमान प्रेमानंद तोरे ए छबि निरखी थयो निहा सजनी सांभळो रे शोभा वर्णव तेनी ते मूर्ति संभार तारे मुझने उपजो अति स्नेह पहरिया दे समेरे हरिये अंगे अलंकार जेवा में नीर ख्यारे तेवा वर्णव करने प्यार बरास कपूर नारे पहरिया हैडे सुंदर हार तोरा पाग मारे ते पर मधुकर करे गुजार बाजू बेर खारे बाए कपूर ना शोभित खड़ा कपूर नारे जोता चोरे सहुना चीत सर्वे अंग मारे पूठे अत्तरनी बहुफोर चोरे चीत ने रे हसता कमल नयन नी कोर हसता रे तमारे सहुने देता सुख आनंद रस रूप मूर्ति रे श्री हर केवल करुणा कंद अद्भुत उपमारे कहता शेष न पामे पार धरिने मूर्ति रे जाने आव्यो रस श्रृंगार बालक वेण मारे नैना करुणा मां भरपूर अंगो अंग मारे जाने उगिया अगणित सूर करता वातड़ी रे बोली अमृत सरखा वेण प्रेमानंद नारे जोता तृप्त न थाए ने बोलिया श्री हरि रे संभड़ो नर नारी हरिजन मारी एक वार तारे सहुने संभड़ा व्यानु छे मन मारी मूर्ति रे मारा लोक भोगने मूत सर्वे दिव्य छे रे त्या तो जोया नीचे जूत मारु धाम छे रे अक्षर अमृत जैनो नाम सर्वे साम्रथी रे शक्ति गुणे करी अभिराम अति तेजो मय रे रविशश कोटिक वारण जाय शीतल शांत छे रे तेजनी उपमानव देवाय ते माहूं रहूं रे द्विभुज दिव्य सदा साकार दुर्लभ देव ने रे मारो कोई न पामे पार जीव ईश्वर तणो रे माया काल पुरुष प्रधान सहुने वश करूं रे सहुनो प्रेरक हूँ भगवान अगणित विश्वनी रे उत्पत्ति पालन प्रलय थाय मारी मर्जी विना रे कोई थी तरणो नव तोड़ाए मन जान जो रे मारा आश्रित सौनर नारी मैं तम आगणे रे वार्ता सत्य कही छे मारी हूँ तो तम कारणे रे आव्यो धाम थकी धरी देह प्रेमानंद नो रे वालो वर्ष्यामृत में बड़ सहु सांभळो रे मारी वार्ता परम अनूप परम सिद्धांत छे रे सहुने हितकारी सुख रूप सौ हरि भक्त ने रे जाऊं होए मारे धाम तो मन सेव जो रे तम शुद्ध भावे थई निष्काम सौ हरि भक्त ने रे रहेवू होए मारे पास तो तम मेल जो रे मिथ्या पंच विषय नी आश मुझ विन जान जो रे बीजा माइक सौ आकार प्रीति तोड़ जो रे झूठा जानी कुटुंब परिवार सहु तम पाल जो रे सर्वे दृढ़ करी मारा ने तम पर रीज शेरे धर्म ने भक्ति कर शे क्षेम संत हरि भक्त ने रे
દીધો શિક્ષાનો ઉપદેશ લટકા હાથ ના રે કરતા શોભે નટવર વેશ નિજ જન ઉપરે રે અમૃત વર્ષ્યા આનંદ કંદ જેમ સહુ ઔષધિ રે પ્રીતે પોષે પૂરણ ચંદ શોભે સંત મારે જેમ કઈ ઉડગણ માં ઉડુરાજ ઈશ્વર ઉદય થયા રે કળીમાં કરવા જન ના કાજ એ પદ શીખશે રે ગાશે સાંભળશે કરી પ્યાર પ્રેમાનંદ નો રે સ્વામી લેશે તેની સાજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છેલ નિરખ્યા નિણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે નિરખી લાજે કોટિક કામ ગૂંથી ગુલાબ ના રે કંઠે આરોપ્યા મેં હાર લઈને વારણા રે ચરણે લાગી વારંવાર આપ્યો મેં તો આદરે રે બેસવા ચાકડીઓ કરી પ્યાર પૂછ્યા પ્રીત શું રે બાઈ મેં સર્વે સમાચાર કહો ને હરી ક્યાં હતા રે ક્યાં થકી આવ્યા ધર્મકુમાર સુંદર શોભતા રે અંગે સજ્યા છે શણગાર પહેરી પ્રીત શું રે સુરંગી સુથલણી સુખદેણ નાડી હીરની રે જોતા તૃપ્ત ન થાય નેણ ઉપર ઓડ્યો રે ગૂંઢો રેટો જોયા લાભ સજની તે સમેરે ધન ધન નિરખ્યા તેના ભાગ મસ્તક ઉપરે રે બાંધ્યું મોળીડું અમૂલ કોટિક રવિ શશીરે તે તો નાવે તેને તુલ રશ્મિ પોરનો રે કરમા સાયો છે રૂમાલ પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયો નિહા સજની સાંભળો રે શોભા વર્ણવ તેની તે મૂર્તિ સંભારતા રે મુજને ઉપજો અતિ સ્નેહ પહેર્યા તે સમે રે હરિયે અંગે અલંકાર જેવા મેં નિરખ્યા રે તેવા વર્ણવ કરીને પ્યાર બરાસ કપૂર ના રે પહેર્યા હૈડે સુંદર હાર તોરા પાગ મારે તે પર મધુકર કરે ગુજાર બાજુ બેર ખારે બાએ કપૂર ના શોભિત કડા કપૂર ના રે જોતા ચોરે સહુના ચિત સર્વે અંગ મારે પૂઠે અત્તરની બહુફોર ચોરે ચિતને રે હસતા કમળ નયનની કોર હસતા હે તમારે સહુને દેતા સુખ આનંદ રસરૂપ મૂર્તિ રે શ્રીહર કેવળ કરુણા કંદ અદ્ભુત ઉપમા રે કહેતા શેષ ન પામે પાર ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર બાલક વેણ મારે નેણા કરુણામાં ભરપૂર અંગો અંગ મારે જાણે ઉગ્યા અગણિત સૂર કરતા વાતડી રે બોલી અમૃત સરખા વેણ પ્રેમાનંદ ના રે જોતા તૃપ્ત ન થાય ને બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન મારી એક વાર તારે સહુને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જુક્ત મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજોમય રે રવિ શશ કોટિક વારણ જાય શીતળ શાંત છે રે તેજની ઉપમાનવ દેવાય તેમાં હું રહું રે
દ્વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડાય એમ મન જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી મેં તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ પ્રેમાનંદનો રે વાલો વર્ષ્યામૃત મેં સહુ સાંભળો રે મારી વાર્તા પરમ અનુપ પરમ સિદ્ધાંત છે રે સૌને હિતકારી સુખરૂપ સૌ હરિભક્તને રે જાઉં હોય મારે ધામ તો મન સેવજો રે તમ શુદ્ધ ભાવે થઈ નિષ્કામ સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ તો તમ મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ મુજવિન જાણજો રે બીજા માઇક સૌ આકાર પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર સૌ તમે પાળજો રે સર્વે દઢ કરી મારાને તમ પર રીજ છે રે ધર્મને ભક્તિ કરશે ક્ષેમ સંત હરિભક્તને રે દીધો શિક્ષાનો ઉપદેશ લટકા હાથ ના રે કરતા શોભે નટવર વેશ નિજ જન ઉપરે રે અમૃત વર્ષ્યા આનંદ કંદ જેમ સહુ ઔષધિ રે પ્રીતે પોષે પૂરણ ચંદ શોભે સંત મારે જેમ કઈ ઉડગણ માં ઉડુરાજ ઈશ્વર ઉદય થયા રે કળીમાં કરવા જન ના કાજ એ પદ શીખશે રે ગાશે સાંભળશે કરી પ્યાર પ્રેમાનંદ નો રે સ્વામી લેશે તેની સાજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છેલ નિરખ્યા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે નિરખી લાજે કોટિક કામ ગૂંથી ગુલાબ ના રે કંઠે આરોપ્યા મેં હાર લઈને વારણા રે ચરણે લાગી વારંવાર આપ્યો મેં તો આદરે રે બેસવા ચાકડીઓ કરી પ્યાર પૂછ્યા પ્રીત શું રે બાઈ મેં સર્વે સમાચાર કહો ને હરિ ક્યાં હતા રે ક્યાં થકી આવ્યા ધર્મકુમાર સુંદર શોભતા રે અંગે સજિયા છે શણગાર પહેરી પ્રીત શું રે સુરંગી સુથલણી સુખદેણ નાડી હીરની રે જોતા તૃપ્ત ન થાય નેણ ઉપર ઓડ્યો રે ગૂંઢો રે તો જોયા લાભ સજની તે સમેરે ધન ધન નિરખ્યા તેના ભાગ મસ્તક ઉપરે રે બાંધ્યું મોળીડું અમૂલ્ય કોટિક રવિ શશીરે તે તો નાવે તેને તુલ્ય રશ્મિ પોરનો રે કરમા સાયો છે રૂમાલ પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયો નિહા સજની સાંભળો રે શોભા વર્ણવ તેની તે મૂર્તિ સંભારતા રે મુજને ઉપજો અતિ સ્નેહ પહેર્યા તે સમે રે હરિયે અંગે અલંકાર જેવા મેં નિરખ્યા રે તેવા વર્ણવ કરીને પ્યાર બરાસ કપૂર ના રે પહેર્યા હૈડે સુંદર હાર તોરા પાગ મારે તે પર મધુકર કરે ગુજાર બાજુ બેર ખારે
બાએ કપૂર ના શોભિત કડા કપૂર ના રે, જોતા ચોરે સહુના ચિત સર્વે અંગ મારે, ઉઠે અત્તરની બહુફોર ચોરે ચિતને રે, હસતા કમળ નયનની કોર હસતા હે તમારે, સહુને દેતા સુખ આનંદ રસરૂપ મૂર્તિ રે, શ્રીહર કેવળ કરુણા કંદ અદ્ભુત ઉપ મારે, કહેતા શેષ ન પામે પાર ધરીને મૂર્તિ રે, જાણે આવ્યો રસ શૃંગાર બાલક વેણ મારે, નેણા કરુણામાં ભરપૂર અંગો અંગ મારે, જાણે ઉગ્યા ગણિત સૂર કરતા વાતડી રે, બોલી અમૃત સરખા વેણ પ્રેમાનંદ નારે, જોતા તૃપ્ત ન થાય ને બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન મારી એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ રે, મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજોમય રે, રવિશશ કોટિક વારણ જાય શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય એમ મન જાણજો રે, મારા આશ્રિત સૌનર નારી મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દેહ પ્રેમાનંદનો રે, વાલો વરસ્યામૃત મેં વળ સહુ સાંભળો રે, મારી વાર્તા પરમ અનુપ પરમ સિદ્ધાંત છે રે, સહુને હિતકારી સુખરૂપ સૌ હરિભક્તને રે, જાઉં હોય મારે ધામ તો મન સેવજો રે, તમ શુદ્ધ ભાવે થઈ નિષ્કામ સૌ હરિભક્તને રે, રહેવું હોય મારે પાસ તો તમ મેલજો રે, મિથ્યા પંચ વિષયની આશ મુજવિન જાણજો રે, બીજા માઇક સૌ આકાર પ્રીતિ તોડજો રે, જૂઠા જાણી કુટુંબ પરિવાર સહુ તમે પાળજો રે, સર્વે દઢ કરી મારા નેમ તમ પર રીજ છે રે, ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ સંત હરિભક્ત ને રે, દીધો શિક્ષાનો ઉપદેશ લટકા હાથ ના રે, કરતા શોભે નટવર વેશ નિજ જન ઉપરે રે, અમૃત વરસ્યા આનંદ કંદ જેમ સહુ ઔષધિ રે, પ્રીતે પોષે પૂરણ ચંદ શોભે સંત મારે, જેમ કઈ ઉડગણ માં ઉડુરાજ ઈશ્વર ઉદય થયા રે, કળીમાં કરવા જન ના કાજ એ પદ શીખશે રે, ગાશે સાંભળશે કરી પ્યાર પ્રેમાનંદ નો રે, સ્વામી લેશે તેની સાજ મારે ઓરડે રે, આવ્યા વિનાશી અલબેલ બાઈ મેં બોલાવ્યા રે, સુંદર છોગા વાળો છેલ નિરખ્યા નેણા ભરી રે, નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે,
નિર્ખીલા જે કોટિક કામ ગૂંથી ગુલાબ નારે કંઠે આરોપ્યા મે હાર લઈને વારણારે ચરણે લાગી વારંવાર આપ્યો મેં તો આદરે રે બેસવા ચાકડીઓ કરી પ્યાર પૂછ્યા પ્રીત શું રે બાઈ મેં સર્વે સમાચાર કહો ને હરી ક્યાં હતા રે ક્યાં થકી આવ્યા ધર્મકુમાર સુંદર શોભતા રે અંગે સજ્યા છે શણગાર પહેરી પ્રીત શું રે સુરંગી સુથલણી સુખદેણ નાડી હીરની રે જોતા તૃપ્ત ન થાય નેણ ઉપર ઓડ્યો રે ગૂંઢો રેટો જોયા લાભ સજની તે સમેરે ધન ધન નિરખ્યા તેના ભાગ મસ્તક ઉપરે રે બાંધ્યું મોળીડું અમૂલ્ય કોટિક રવિ શશીરે તે તો નાવે તેને તુલ્ય રશ્મિ કોરનો રે કરમા સાયો છે રૂમાલ પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયો નિહા સજની સાંભળો રે શોભા વર્ણવ તેની તે મૂર્તિ સંભારતા રે મુજને ઉપજો અતિ સ્નેહ પહેર્યા તે સમે રે હરિયે અંગે અલંકાર જેવા મેં નિરખ્યા રે તેવા વર્ણવ કરીને પ્યાર બરાસ કપૂર નારે પહેર્યા હૈડે સુંદર હાર તોરા પાગ મારે તે પર મધુકર કરે ગુજાર બાજુ બેર ખારે બાએ કપૂર ના શોભિત કડા કપૂર નારે જોતા ચોરે સહુના ચિત સર્વે અંગ મારે પૂઠે અત્તરની બહુફોર ચોરે ચિતને રે હસતા કમળ નયનની કોર હસતા હે તમારે સહુને દેતા સુખ આનંદ રસરૂપ મૂર્તિ રે શ્રીહરિ કેવળ કરુણા કંદ અદ્ભુત ઉપમા રે કહેતા શેષ ન પામે પાર ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર બાલક વેણ મારે નેણા કરુણામાં ભરપૂર અંગો અંગ મારે જાણે ઉગ્યા અગણિત સૂર કરતા વાતડી રે બોલી અમૃત સરખા વેણ પ્રેમાનંદ નારે જોતા તૃપ્ત ન થાય ને બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન મારી એક વાર તારે સહુને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જુક્ત મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજોમય રે રવિ શશ કોટિક વારણ જાય શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડાય એમ મન જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી મેં તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ પ્રેમાનંદનો રે વાલો વરસ્યામૃત મેં પણ સહુ સાંભળો રે મારી વાર્તા પરમ અનુપ પરમ સિદ્ધાંત છે રે
सबने हितकारी सुख रूप सौ हरि भक्त ने रे। जाऊं होए मारे धाम तो मन सेव जो रे, तम शुद्ध भावे थई निष्काम सौ हरि भक्त ने रे। रहेवू होए मारे पास तो तम मेल जो रे, मिथ्या पंच विषय नी आश मुझ विन जान जो रे। बीजा माइक सौ आकार प्रीति तोड़ जो रे, झूठा जानी कुटुंब परिवार सहु तम पाल जो रे। सर्वे दृढ़ करी मारा नेम तम पर रीज शेरे, धर्म ने भक्ति कर शे क्षेम संत हरि भक्त ने रे। दीदो शिक्षा नो उपदेश लटका हाथ नारे, करता शोभे नटवर वेश निज जन ऊपरे रे। अमृत वर्ष्या आनंद कंद जम सहु औषधीरे, प्रीते पोषे पूरण चंद शोभे संत मारे। जम काई उडगण मा उडराज ईश्वर उदय थयारे, कलिमा करवा जन ना काज ए पद शीख शेरे। गाशे सांभळ शे करी प्यार प्रेमानंद नो रे, स्वामी ले शे तेने सार। अज मारे ओरडे रे आव्या विनाशी अलबेल, बाई में बोलाविया रे। सुंदर छोगा वालो छेल निरख्या निणा भरी रे, नटवर सुंदर श्री घनश्याम शोभाशी कहूं रे। निरखी लाजे कोटिक काम गूंथी गुलाब नारे, कंठे आरोप्या में हार लईने वारणारे। चरणे लागी वारम वार अप में तो आदरे रे, बिस्वा चाकड़ियो कर प्यार पूछा प्रीत शूरे। बाई में सर्वे समाचार कहो ने हरि क्या हतारे। क्या थकिया व्या धर्म कुमार सुंदर शोभ तारे, अंगे सजिया छे शनगार पहरी प्रीत शूरे। सुरंगी सुथलनी सुख देन नाड़ी हीर नीरे, जोता तृप्त न थाए नैन ऊपर ओडियो रे। गूंढो रे तो जोया लाभ सजनी ते समेरे, धन धन निरख्या तेना भाग मस्तक ऊपरे रे। बांध्यो मोलीडू अमूल कोटिक रवि शशीरे, ते तो नावे तेने तूल रश्मि पोर नो रे। कर्मा सायो छे रुमाल प्रेमानंद तो रे, ए छबि निरखी थयो निहा सजनी सांभळो रे। शोभा वर्णव तेनी ते मूर्ति संभार तारे, मुझने उपजो अति स्नेह पहरिया दे समेरे। हरिये अंगे अलंकार जेवा में नीर ख्यारे, तेवा वर्णव करने प्यार बरास कपूर नारे। पहरिया हैडे सुंदर हार तोरा पाग मारे, ते पर मधुकर करे गुजार बाजू बेर खारे। बाए कपूर ना शोभित कड़ा कपूर नारे, जोता चोरे सहुना चीत सर्वे अंग मारे। पूठे अत्तर नी बहुफोर चोरे चीत ने रे, हसता कमल नयन नी कोर हसता रे तमारे। सहुने देता सुख आनंद रस रूप मूर्ति रे, श्री हर केवल करुणा कंद अद्भुत रूप मारे। कहता शेष न पामे पार धरिने मूर्ति रे, जाने आव्यो रस श्रृंगार बालक वेण मारे। नैना करुणा मां भरपूर अंगो अंग मारे, जाने उगिया अगणित सूर करता वातड़ी रे। बोली अमृत सरखावेण प्रेमानंद नारे,
જોતા તૃપ્ત ન થાય ને, બોલ્યા શ્રી હરિ રે. સાંભળો નર નારી હરિજન, મારી એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન. મારી મૂર્તિ રે, મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે. ત્યાં તો જોયાની છે જોત, મારું ધામ છે રે. અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામ્રથી રે. શક્તિ ગુણે કરી અભિરામ, અતિ તેજોમય રે. રવિશશ કોટિક વારણ જાય, શીતળ શાંત છે રે. તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે. દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે. મારો કોઈ ન પામે પાર, જીવ ઈશ્વર તણો રે. માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે. સહુનો પ્રેરક હું ભગવાન, અગણિત વિશ્વની રે. ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે. કોઈથી તરણો નવ તોડાય, એમ મન જાણજો રે. મારા આશ્રિત સૌ નર નારી, મેં તમ આગળે રે. વાર્તા સત્ય કહી છે મારી, હું તો તમ કારણે રે. આવ્યો ધામ થકી ધરી દેહ, પ્રેમાનંદનો રે. વાલો વર્ષ્યામૃત મેં, પણ સહુ સાંભળો રે. મારી વાર્તા પરમ અનુપ, પરમ સિદ્ધાંત છે રે. સહુને હિતકારી સુખરૂપ, સૌ હરિભક્તને રે. જાઉં હોય મારે ધામ, તો મન સેવજો રે. તમ શુદ્ધ ભાવે થઈ નિષ્કામ, સૌ હરિભક્તને રે. રહેવું હોય મારે પાસ, તો તમ મેલજો રે. મિથ્યા પંચ વિષયની આશ, મુજવિન જાણજો રે. બીજા માઇક સૌ આકાર, પ્રીતિ તોડજો રે. જૂઠા જાણી કુટુંબ પરિવાર, સહુ તમે પાળજો રે. સર્વે દઢ કરી મારા નેમ, તમ પર રીજ છે રે. ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ, સંત હરિભક્ત ને રે. દીધો શિક્ષા નો ઉપદેશ, લટકા હાથ ના રે. કરતા શોભે નટવર વેશ, નિજ જન ઉપરે રે. અમૃત વર્ષ્યા આનંદ કંદ, જેમ સહુ ઔષધિ રે. પ્રીતે પોષે પૂરણ ચંદ, શોભે સંત મારે. જેમ કઈ ઉડગણ માં ઉડુરાજ, ઈશ્વર ઉદય થયા રે. કળીમાં કરવા જન ના કાજ, એ પદ શીખશે રે. ગાશે સાંભળશે કરી પ્યાર, પ્રેમાનંદનો રે. સ્વામી લેશે તેની સાર.